કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું માહિતગાર બનો YouTube ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ડુંગળીની ખેતી કરતા ખેડૂત મિત્રો અને એમાંય અમારા સૌરાષ્ટ્રના ખેડૂતો જ્યારે ડુંગળીનું વાવેતર કરતા હોય ત્યારે મગજમાં એક પ્રશ્ન લઈને ફરતા હોય છે કે હું ડુંગળીનું વાવેતર તો કરું છું પરંતુ મારા ડુંગળીના પાકમાં બાફિયો ન આવી જાય તો સારું ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે તમે બાફીઓ વિશે ડુંગળીના પાકનો વિડીયો બનાવો તો ખેડૂત મિત્રો આ બાફીઓ છે તે એક લોકલ શબ્દ છે જેમાં ખાસ કરીને ડુંગળીનો કંદ જે કાંદો છે તે પોચો પડી ગાંઠીઓ જમીનની અંદર બફાઈ જાય છે અને વાસ આવે છે હવે આ પરિસ્થિતિ જ્યારે ડુંગળીના પાકમાં જોવા મળે તો ખેડૂત મિત્રો બાફીઓ તરીકે ઓળખે છે ઘણા બધા કારણોથી આ બાફીઓ છે તે જોવા મળતો હોય છે ખાસ કરીને ફેલાવવાના જે કારણો અમે જાણી છી ત્યાં સુધી તમને આ માહિતી છે તે વિડીયોમાં આપી તો કે ખાસ કરીને બાફીઓ જે ફેલાવવાના જે કારણો છે ડુંગળીના પાકમાં આ સમસ્યા જે આપણે ઉપર લક્ષણો બતાવેલા તેવી જોવા મળતી હોય તો કેવા કારણોસર આ બાફીઓ છે તે ફેલાતો હોય છે તેની માહિતી છે તે જ્યાં સુધી અમે જાણી છીએ ત્યાં સુધી તમને આપી તો કે ખાસ કરીને વધારે પડતું પિયત કિયારામાં પાણી ભરાઈ રહેતું હોય તો ખેડૂત મિત્રો આ સમસ્યા છે તે કદાચ જોવા મળી શકે ઘણા બધા ખેડૂત મિત્રોને કિયારા એટલા બધા લાંબા હોય છે કે એક જ નાકે આપણે પાતા હોય તો અડધી અડધી કલાક સુધી પિયત છે તે થી કિયારામાં જતું હોય તો પાણીનો ધરાવ છે તે છોડ છે તે ઘણો બધો કરી લેતો હોય અને ખેડૂત મિત્રો ડુંગળીના મૂળ છે તે એકદમ છીછરા હોય માટે શક્ય હોય તો ખેડૂત મિત્રો છે તે નાના રાખવા આ ઉપરાંત રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ પણ બાફિયા માટે કદાચ આપણે જવાબદાર છે તે ગણી શકીએ ભલામણ મુજબ જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યા છે તે ઓછી જોવા મળે અને ખાસ કરીને દિવસ અને રાતના તાપમાનમાં જે ફેરફાર થાય છે તેને લીધે પણ આ સમસ્યા છે તે ઉદ્ભવી શકે છે આ ઉપરાંત ખેડૂત મિત્રો એક ને એક જમીનમાં ડુંગળીનું સતત વાવેતર પણ બાફિયા માટે જવાબદાર ગણાવી શકાય ડુંગળીના મૂળની અંદર કૃમિ હોય એટલે કે નેમેટેડ હોય તો પણ ડુંગળીના કંદમાં પોતાનું ઘર બનાવી છોડમાંથી રસ ચૂસી નુકસાન કરે છે જેને લીધે ડુંગળીનો કંદ પોચો પડી સડી જતો હોય છે અવસ્થાએ રાસાયણિક ખાતરોની જો મોટા પ્રમાણમાં આપવામાં આવે તો રાસાયણિક ખાતરોની વિપરીત અસર છે તે ગાંઠ ઉપર થાય છે ત્યારે ગાંઠ છે તે પોચી થઈ જાય છે એટલે કે નબળી પડે છે અને નબળી કે પોચી પડેલી ગાંઠની અંદર કૃમિ અથવા તો ફૂગ છે તે જોર કરે છે જેના લીધે બાફીઓ છે તે આવી શકે છે ઘણી બધી રીતોથી ખેડૂત મિત્રો છે કૃમિનાશક દવાઓ છે ફૂગનાશક છે અથવા તો એન કેમ પ્રકારે બાફીઓનું નિયંત્રણ છે તે કરતા હોય છે પરંતુ અમે જાણીશી ત્યાં સુધી જો આપણે નિયંત્રણની વાત કરી તો કે ખાસ કરીને ખેડૂત મિત્રો ધરવવાડિયાથી જો આપણે કાળજી લીધી હોય તો ઘણો બધો આપણને ફાયદો થાય ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો જયારે આપણે ડુંગળીનું વાવેતર કરી ત્યારે સૌ પ્રથમ છાણિયું ખાતર છે તે વીસ ટન પ્રતિ હેક્ટરે આપવામાં આવે તો ઘણો બધો ફાયદો છે તે થતો હોય છે આ ઉપરાંત છાણિયા ખાતરની સાથે એરંડીનો ખોળ છે અથવા તો જે લીંબોડીનો ખોળ છે તે આપવામાં આવે તો પણ ઘણો બધો ફાયદો છે તે આપણને ડુંગળીના પાકમાં મળી શકે આ ઉપરાંત જ્યારે ઊભો પાક હોય ત્યારે ટ્રાઇકોડરમાં વેરીડી અથવા તો ટ્રાઇકોડરમાં હાર્જિયાનમ જેવી જૈવિક ફૂગનો ઉપયોગ કરવામાં આવે તો પણ ઘણો બધો ફાયદો છે તે આપણને મળે આ ઉપરાંત બીજ માવજત છે તે ખૂબ જ અગત્યની છે ખેડૂત મિત્રો બીજ માવજતમાં એટલો બધો ટાઈમ પણ નથી લાગતો હવે આપણે ચારથી પાંચ મહિના સુધીનો પાક વાવતા હોય અને તે પાક વાવતા પહેલાં જ આપણે જો અડધી કલાકનું કામ છે બીજ મારવું બીજ આપણે પટ મારવાનો તેમાં આપણે ઘણી બધી આળસ કરી છે ખેડૂત મિત્રો આપણે ઘર ઘર અભયારણ્ય લીધું હોય તો તેમાં અનેક રોગકારકો છે તે બીજ ઉપર હોય જેમ કે ફૂગ છે જીવાણુ કે વાયરસ જેને લીધે અનેક રોગો છે તે થવાની શક્યતા છે તે વધી જતી હોય છે એટલે હર હંમેશ રોગકારકોને નાબૂદ દૂર કરવા માટે બીજ માવજત આપો જેથી કરીને ઘણો બધો ફાયદો છે તે આપણને મળે આ ઉપરાંત આપણે જે ઉપરથી જે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરે છે તેમાં જે આપણે જાંબલી ધાબાનો વિડીયો બનાવેલો છે તેનું નિયંત્રણ કઈ રીતે કરવું પરંતુ એવી ફૂગનાશકોનો છંટકાવ કરો જેમ કે ટેબુ છે કાર્બન છે મેન્કોજેપ છે અથવા થ્રીપ્સનું પણ સમયસર નિયંત્રણ કરો જેવી કે જંતુનાશક દવાઓની આપણે વાત કરીએ તો કે પ્રોફેનોફોસ છે ફેપ્રોનિલ છે તેવી દવાઓ સમયાંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરી તો પણ આપણને ઘણો બધો ખાસ્સો એવો ફાયદો છે તે આપણે મેળવી શકીએ હવે ખાસ અગત્યની વાત તો એ છે ખેડૂત મિત્રો કે ફૂગજન્ય રોગો છે તે જમીનની અંદર ફૂગ અને કૃમિ છે તે જોવા મળતા હોય તો તેના માટે આપણે ઘણા બધા ફૂગો ઉપર જેમનું ખૂબ સારી એવી પકડ છે તેવા ટ્રાઇકોડરમાં નામની જૈવિક ફૂગ અથવા તો સિયુડોમોનાસ ફ્લ્યુરોસન્સ જેવા જૈવિક વસ્તુઓનો ઉપયોગ આપણે જો વધારી હવે આ જૈવિક ફૂગ કે બેક્ટેરિયા જમીનમાં હાનિકારક જે નુકસાનકારક બેક્ટેરિયા કે ફૂગ હોય તેનું ખૂબ સારું કંટ્રોલ છે તે સ્યુડોમોનાસ ફ્લ્યુરોસન્સ અથવા તો ટ્રાયકોડરમાં વિરિડી કે ટ્રાયકોડરમાં હાઝિયાનમ જેવી જૈવિક વસ્તુઓનો ઉપયોગ છે તે પણ આપણે સમયાંતરે કરી શકીએ અને આવા જૈવિક જે વસ્તુઓ છે તે જમીનમાં ભેજ હોય ત્યારે જ આપવાની ખાસ કરીને પિયતની સાથે પણ આપણે આપી શકીએ સાથે છે માટી સાથે છાણિયા ખાતર સાથે આપણે આપી શકીએ કૃમી છે તે નરી આંખે દેખાતા નથી છે તે આપણે નરી આંખે આપણી પોતાની આંખે જોઈ ન શકીએ કારણ કે કૃમિ છે તે ખૂબ બારીક હોવાથી આપણે નથી જોઈ શકતા માટે જો આવી શરૂઆતથી જૈવિક વસ્તુઓ વાપરવામાં આવે તો ખૂબ સારી રીતે આપણે નિયંત્રણમાં ફૂગજન્ય રોગોને લઈ શકી જો કૃમિનો ઉપદ્રવ જોવા મળે ખેડૂત મિત્રો તો કૃમિનાશક દવાઓનો છંટકાવ પણ તમે કરી શકો છો આપણો હેતુ એવો જ છે ખેડૂત મિત્રો કે અમે જેટલું જાણી છીએ તેટલી માહિતી તમારા સુધી આપણે પહોંચાડતા જ રહી છીએ ખાસ કરીને નિંદામણ છે તે ખેડૂત મિત્રો ડુંગળીના ઉભા પાકમાં ન રહેવા દેવું નિંદામણ ઉપર ખેડૂત મિત્રો એવું થાય છે કે થ્રીપ્સ છે અથવા તો કોઈ એવા જીવાતો છે તે આશરો બનાવતી હોય છે એટલે નિંદામણ છે તેને દૂર કરી નાખવું આ ઉપરાંત જાબલી ધાબાનો જે રોગ આવે છે તેનું નિયંત્રણ જે આપણે પર્પલ બ્લોચ કહી છે તે રોગનું નિયંત્રણમાં જે આપણે દવાઓ બતાવેલી હતી જેમ કે મેન્કોજેપ છે ક્લોરોથેલોનીલ છે અથવા તો મેટાલેક્સિલ વાળી કે એજોક્સ એજોક્સી સ્ટ્રોબિન કે વાળી અથવા તો કિટાજીન છે તેનો સમયાંતરે એવો સ્પ્રે કરો કે છોડના દરેક પાનને કવરેજ મળે અને આ જે તમે ફૂગનાશક કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હો તો ખેડૂત મિત્રો તેની સાથે સ્ટીકર છે જેને આપણે ગુંદરિયું કહી છે જે માત્ર પાંચ એમ જ એક પંપમાં નાખવાનું હોય છે તો તે પણ તમે ઉમેરી દો જેથી કરીને દવા છે તે વ્યવસ્થિત રીતે દરેક પાનને કવરેજ મળે તે રીતે આપણે છાંટી અને પૂરેપૂરું કવર થઈ જાય તો ખેડૂત મિત્રો ખાસ કરીને ધરોવાડિયાથી જો માવજત કરવામાં આવે આપણે જે બીજ માવજતની વાત કરી નિંદામણ દૂર કરવાની આપણે પિયતના કિયારા છે તે નાના કરવાના આવી નાની નાની ટેકનિકોનો જો આપણે ઉપયોગ કરીએ તો ખૂબ સારું નિયંત્રણ છે તે આપણે ફૂગજન્ય રોગો અથવા કૃમિ છે કે જીવાત છે તેમાં ખૂબ સારું નિયંત્રણ છે તે મેળવી શકીએ અને ખેડૂત મિત્રો જ્યારે આપણે રોપ કર્યો હોય ધરુવાળીઓ બનાવ્યું હોય ત્યારે જ ધરો મૃત્યુનો રોગ છે તેને આપણે અટકાવી તો પણ ઘણો બધો ફાયદો છે આપણે આપણે તે ધરુને રોપેલા હોય તો ફૂગના રોગોમાંથી મેળવી શકીએ ધરુ મૃત્યુના રોગ માટે ખેડૂત મિત્રો કોપર ઓક્ઝિક્લોરાઈડ છે અથવા તો મેટાલેક્ઝિલ મેન્કોજેબ છે તેનો છંટકાવ કરીને પણ નાના નાના ઉછળતા ધરુને પણ આપણે મૃત્યુ તરફ ધકેલતા બચાવી શકીએ છીએ તો એ જ ધરુને આપણે રોપણી કરી તો આપણે ખૂબ સારા એવા ધરુ તૈયાર કરેલા હોય તો આપણે ફૂગજન્ય રોગો છે જેને આવતા આપણે અટકાવી શકીએ અને જ્યારે જીવાતોની ક્ષમ્ય માત્રા વધી જાય ત્યારે ઘણા બધા જંતુનાશકો છે તે કામ નથી કરતા ત્યારે ખેડૂત મિત્રો તમે લીમડાયુક્ત દવાઓ છે તે વાપરો છો પરંતુ શરૂઆતથી જો લીમડાયુક્ત દવાઓનો છંટકાવ આપણી રાસાયણિક દવાઓની સાથે કરવામાં આવે તો લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ છે તે આપણે મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો અમે જેટલું જાણી છીએ તેટલી માહિતી તમારા સુધી બાફીઓની આજે તમારા સુધી ડુંગળીના પાકને લગતી જે લોકલ ભાષાનો શબ્દ બાફ્યો હતો કેવી પરિસ્થિતિમાં નિર્માણ થાય છે તેની માહિતી તમારા સુધી પહોંચાડી શક્ય હોય તો કોમેન્ટમાં તમે પ્રતિભાવ અચૂક આપો કારણ કે ઘણી બધી મહેનત કરીને આવા વિડીયો છે તે અમે બનાવતા હોય છે જેમાં ખેડૂત મિત્રોને કંઈક ને કંઈક ફાયદો થવાની વાત જ અમારા મનમાં હોય છે અને ચોમાસુ ઋતુમાં અનેક પ્રશ્નો ડુંગળીના પાકમાં સતાવતા હોય છે તો જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરીને આવા વિડીયો છે તે સમયાંતરે તમારા સુધી માહિતી સ્વરૂપે પહોંચાડતા રહી તો ખેડૂત મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે પણ આપણી ખેતીમાં આપણું ગુજરાન ચાલતું હોય માત્ર દસ બાર મિનિટ સાંભળીને જો આપણને ફાયદો થતો હોય તો દસ બાર મિનિટ કાઢીને પણ આપણે સારામાં સારું નિયંત્રણ છે તે આપણે ડુંગળીના પાકનું મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો તમને આ માહિતી ચોક્કસ ફાયદારૂપ બનશે તેની આશા સાથે આપણે આ વિડીયો પૂરો કરી છીએ ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં આવી જ નવી રસપ્રદ આધુનિક માહિતી લઈને ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક